નમસ્કાર, ફરીથી આપનું સ્વાગત છે નોબત સ્ટુડિયોના આંગણે અલ્પ સંવાદમાં. આજે આપણી વચ્ચે એક એવા વ્યક્તિત્વ વિશેષ છે કે જે ટેક્સેશન સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિ માટે અજાણ્યું નામ નથી. ભારતના નામાંકિત વકીલોમાં જેમની ગણના થાય છે અને જીએસસી એનએસસી પ્રોફેશનલ્સના જે નેશનલ કોઓર્ડિનેટર છે, આપણા બધાની વચ્ચે છે આજે અલ્પ સંવાદમાં અક્ષતભાઈ વ્યાસ. અક્ષતભાઈ, આપનું સ્વાગત છે. શહેર અને સમગ્ર દેશ આપને માય જીએસટી મિત્ર તરીકે પણ ઓળખે છે, તો આજે એકદમ બેઝિક સવાલથી આપણે આપની વાતની શરૂઆત કરીએ. જીએસટી ના આટલો સમય થઈ ગયો લાગુ થયા, હજી પણ આ એક ગુચવાળા ભરો સવાલ હંમેશા રહ્યો છે, જીએસટી છે શું? જીએસટી ઓફકોર્સ ઇન વન લાઇનર ઇટ્સ અ ટેક્સેશન, ઇટ્સ અ ઇનડાયરેક્ટ ટેક્સ. કોઈ પણ દેશ ચલાવતા વખતે સરકારને નાણાંની જરૂર પડે છે, બરાબર છે, અને નાણાં ભેગા કરવા માટે સરકારો અલગ અલગ પ્રકારના કરવેરાઓ નાખે છે. ભારતમાં બે પ્રકારના કરવેરા છે, સીધા કરવેરા કે જે ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ વગેરે વગેરેના નામે ઓળખાય છે, એવી જ રીતે બીજો ટેક્સ છે ઇનડાયરેક્ટ ટેક્સ, જેમાં કસ્ટમ આવે છે, પે અગાઉના સમયમાં વેટ આવતો, બરાબર, હવે જીએસટી આવે છે. એટલે જીએસટી એક ટેક્સ છે. હવે ટેક્સેશનની દ્રષ્ટિથી થોડાક બ્રોડ થઈને વિચારીએ તો જીએસટી ઇઝ અ બિઝનેસ રિફોર્મ. વોટ આઈ સે ઇઝ વાય ઇટ ઇઝ બિઝનેસ રિફોર્મ, કારણ કે જીએસટીને કારણે ઘણા બધા વેપારીઓએ પોતાની ધંધાની સમગ્ર સ્ટાઇલ ચેન્જ કરી છે અથવા તો કરવી પડી છે. આના હિસાબે મારી દ્રષ્ટિએ જીએસટી ઇઝ નોટ ઓનલી અ ટેક્સેશન, ઇટ્સ અ બિઝનેસ રિફોર્મ. ઇટ્સ અ બિઝનેસ રિફોર્મ. આપે ઘણા બધા આર્ટિકલ લખ્યા છે, ઘણી બધી બુકો આના પર લખી છે, આપને શું લાગે છે? ઇફ આઈ આસ્ક યુ, હું તમને એવો સવાલ પૂછું કે ગુડ અને બેડ અબાઉટ જીએસટી, તો શું કહેશો આપ? ઓકે, જીએસટી ઇઝ ધ બેસ્ટ જે એમાં કહી શકાય તો એ એક કોઓપરેટિવ ફેડરલિઝમનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. ભારતમાં આપણું બંધારણ આપણે સ્ટડી કરીને જોઈશું તો રાજ્ય અને કેન્દ્ર આ બંનેના ટેક્સેશન લેવાની સિસ્ટમ અલગ છે. ટેક્સ લેવાની, પોતાની આવક કરવાની અને ખર્ચ કરવાની દરેકની સત્તાઓ અલગ અલગ છે. આજે બધા રાજ્યો ભેગા થયા છે અને કેન્દ્ર સરકાર એમાં સામેલ છે, અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સૌથી પહેલી વખત એક જ પ્રકારનો કાયદો અપનાવેલ છે. આ વસ્તુ જે કોઓપરેટિવ ફેડરલિઝમ જેને કહેવાય છે, આ બાબતને જીએસટીની સારામાં સારી વસ્તુ કહેવાય છે. અને ખરાબમાં ખરાબ વસ્તુ છે કોઓપરેટિવ ફેડરલિઝમ. અચ્છા, કારણ કે આજે કોઈ પણ રાજ્ય બીજા રાજ્ય સાથે તાલમેલ મેળવવા માટે થઈને પોતાને લગતા ફેરફારો કરવેરાના કાયદામાં કરવા માટે હકદાર નથી રહ્યું. એને કોઈ પણ કાયદામાં ફેરફાર કરવા માટે જીએસટી કાઉન્સિલ, કે જેમાં બધા રાજ્યોના નાણામંત્રીઓ અને કેન્દ્ર સરકારના નાણામંત્રીઓ સાથે ભેગા છે, સાથે જોડાયેલા આવી સંસ્થામાં, એટલે કે જે બંધારણીય સંસ્થા જીએસટી કાઉન્સિલ, દર મહિને એની મિટિંગોના અહેવાલો આપણે જોઈએ છીએ. આ મિટિંગોમાં એણે પોતાની વાત રાખવી પડે છે, અને વાત રાખ્યા પછી એણે પોતાના રાજ્યમાં કેવો પ્રકારનો કાયદો કરવો અથવા તો કેવા પ્રકારનો ફેરફાર લાવવો એ નક્કી કરાવવું પડે છે. ધીસ ઇઝ ધ વેરી માઇનસ પોઈન્ટ ઓફ જીએસટી. આના હિસાબે શું, અને મેઇન જે રાજ્યોની સત્તા હતી એ રાજ્યોએ કેન્દ્રને સોંપેલી છે, કેન્દ્રની સત્તા હતી એ કેન્દ્રએ રાજ્યને સોંપેલી છે. એક રીતે આ સારી બાબત છે અને એક રીતે આ જ વસ્તુ ખરાબ છે. સો આપે જે રીતે વાત કરી કે સારા અને નરસા બંને કદાચ જીએસટી સાથે જોડાયેલી વાતો છે અથવા જોડાયેલા પાસા છે, આપણે જોઈએ છીએ કે તો પણ વેપારીઓમાં જીએસટીને લઈને ડર હોય છે અથવા કંઈક ને કંઈક ગૂંચવણ હોય છે, તો આ શા માટે? જીએસટી ભારતનો, લગભગ વિશ્વનો પ્રથમ એવો કરવેરાનો કાયદો છે કે જે સિસ્ટમ બેઝ છે. આજે વકીલ તરીકે, એટલે કે કન્સલ્ટન્ટ તરીકે હું જ્યારે કાયદાને અર્થઘટિત કરું છું અને એના મુજબ એના નિયમોનું માળખું વિચારું છું, ત્યારે દેખાય છે કે સિસ્ટમ એનાથી કાં તો ઓવરલેપ થાય છે કાં તો અંડરલેપ થાય છે. આ સિસ્ટમથી આજે સમગ્ર વેપારીઓની
ઉપર કંટ્રોલ લઈ આવવા માટે, વેપારીઓની એક્ટિવિટી ઉપર અથવા તો કરચોરોની એક્ટિવિટી ઉપર કંટ્રોલ લઈ આવવા માટે પ્રયત્ન થાય છે. સિસ્ટમમાં સારું નરસું સમજવાની કોઈ તાકાત હોતી નથી. બરાબર છે. સિસ્ટમ એક અલ્ગોરિધમ ઉપર ચાલુ હોય છે. આને કારણે કોઈ પણ વેપારી જે ભૂલ કરે, એ ભૂલ અને ચોરી આ બંનેની માટે સિસ્ટમ એક જ સજા કરે છે. આ મુખ્ય કારણ છે કે જેને કારણે વેપારીઓમાં થોડોક ડર છે કે ભૂલમાં પણ એક ભૂલ થઈ જશે અને એની ભૂલ એ કરચોરી સાબિત થશે, આપણે તો એના ઉપર ઘણા બધા પગલાઓ લઈ શકાય. આપણે અવારનવાર જેમ છાપામાં વાંચતા હોઈએ છીએ કે જીએસટી કાઉન્સિલે કોઈ જગ્યાએથી રેડ પાડી હોય અથવા કોઈ જગ્યાથી કરચોરી પકડી હોય, કદાચ એટલા માટે જ થતું હશે કે આ એક અલ્ગોરિધમ સેટ છે. હા, અલ્ગોરિધમ સેટ છે. જો કે હું તમને અહીં ચોખવટ કરી દઉં, જીએસટી કાઉન્સિલ એ કાયદો બનાવવાનું અને નિયમોને ઘડવાનું કામ કરે છે. એના પછીનું કામ એક અધિકારીઓ કરે છે. અધિકારીઓ પાસે અત્યારે સિસ્ટમ બેઝ ઘણો બધો ડેટા દિલ્હીથી અને એમના પોતાના નેટવર્ક બેઝથી આવે છે, ડિસ્ટ્રીબ્યુટ થાય છે, કે જે લોકો એ જેટલો વેરો દેખાડ્યો છે એટલો વેરો છે કે નહીં, જે લોકો જેટલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ દેખાડી છે એટલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા પાત્ર છે કે નહીં, અથવા તો જે લોકોએ જે દિવસે રિટર્ન ભર્યું છે એ દિવસે રિટર્ન ભરવા પાત્ર છે કે નહીં, આ બધું સિસ્ટમમાંથી જનરેટ થઈને અધિકારીઓ ઉપર આવે છે. ઓકે, હું દરેક અધિકારીઓને કોઈ પણ પ્રકારના દોષિત નથી માનતો, પણ ઘણા બધા અધિકારીઓ એવા છે કે જે પોતે અધિકારીઓની પોતાની છાપ છોડી જાય છે. ઓકે, અને એને હિસાબે વેપારીઓમાં થોડોક ડર પ્રસરે છે કે આ એક ભૂલ થઈ જશે તો શું થશે. તો અક્ષતભાઈ, આપે જ્યારે સમગ્ર ભારત વર્ષમાં 400 પણ વધારે જિલ્લાઓમાં જ્યારે આપે વક્તવ્યો આપ્યા છે, ત્યારે આપને શું લાગે છે જીએસટીની ઇકોનોમી પર અસર શું હશે અથવા શું થઈ રહી છે અત્યારે? જીએસટી એઝ અ કોન્સેપ્ટ ઇકોનોમી બુસ્ટિંગ માટે થઈને ખૂબ જ મહત્વનો છે, પણ વેપારી કે જે નફો કરવા માટે થઈને ધંધો કરે છે, હું વેપારીઓને ખોટા નથી ગણતો, પણ વેપારીઓનો નફો જ્યારે લિમિટેડ થાય છે ત્યારે વેપારી ક્યારેય એ વસ્તુ સ્વીકારતું નથી. સાચી વાત છે. હવે જ્યારે થઈ ઇકોનોમીની વાત, તો હું ઇકોનોમીનો વિદ્યાર્થી છું. હું તમને 2-3 ઉદાહરણ તો જીએસટીના કોન્સેપ્ટથી એવું નક્કી કરવામાં આવેલું હતું કે સમગ્ર ભારતમાંથી ચેકપોસ્ટ દૂર થઈ જશે. હા, બરાબર છે. ચેકપોસ્ટ દૂર થવાથી અને ઇકોનોમીને શું અસર? તમને ખ્યાલ હશે કે દાખલા તરીકે જામનગર અથવા તો દ્વારકાથી દિબ્રુગઢ સુધી કોઈ પણ ટ્રક જાય આસામમાં, તો 7 રાજ્યોમાંથી એ પસાર થાય છે. 7 રાજ્યની અગાઉના કાયદા હેઠળ 7 ચેકપોસ્ટો આવતી. આ દરેક ચેકપોસ્ટે લાંબી લાંબી ટ્રકોની કતારો હતી. આ કતારમાં માલ પડ્યો રહેતો. જ્યારે જામનગરના વેપારી પાસેથી નીકળો ત્યારે કોઈના કામનો નથી, જ્યાં સુધી દિબ્રુગઢના વેપારી સાથે નથી પહોંચ્યો ત્યાં સુધી પણ કોઈના કામનો નથી. બરાબર છે. તો આ જે 7 રાજ્યોમાંથી પસાર થતા ટ્રકને ઓછામાં ઓછા 5 દિવસ થતા, એ 5 દિવસ જો 1 લાખનો માલ હોય તો એ 1 લાખનો માલ કોઈના કામનો રહેતો નહીં. બરાબર છે. હવે આવા ખાલી એક વેપારીનું વાત કરીએ તો સમગ્ર ભારતમાં આવા કેટલા વેપારીઓ હતા? સમગ્ર ભારતમાં આવો કેટલો માલ છે જે માત્ર ને માત્ર રસ્તા ઉપર રહે છે, અને એને કારણે જે આ વ્યાજ વગરનો માલ જેના ઉપર વેપારીને વ્યાજ મળવું જોઈએ અથવા તો જેના ઉપર વેપારીને વ્યાજની ગણતરી પણ કરતા હોય અથવા તો આવકની ગણતરી કરતા હોય, એ ત્યાં ને ત્યાં રહેતો, આ મુવમેન્ટ ફાસ્ટ કરાવવા માટે જેટલું રોડનું નિર્માણ જરૂરી હતું એટલું ચેકપોસ્ટનું નાબૂદીકરણ પણ જરૂરી હતું. જીએસટીનો જ્યારે કોન્સેપ્ટ આવ્યો ત્યારે સૌથી પહેલો કોન્સેપ્ટ આવ્યો ચેકપોસ્ટોની નાબૂદી, અને એને હિસાબે જીએસટીને કારણે જે 5 દિવસમાં માલ પહોંચતો એ આજે 3 દિવસમાં પહોંચે છે અથવા 4 દિવસમાં પહોંચે છે. આ 2 દિવસનું જે દિબ્રુગઢના વેપારીને વ્યાજનો ફાયદો થયો અથવા તો 2 દિવસ વહેલું જે જામનગરના વેપારીને માલના નું પેમેન્ટ મળ્યું, ધીસ ઇઝ ધ બુસ્ટિંગ ઓફ ઇકોનોમી. પરંતુ
અહીં આવેલું પાછું અધિકારી રાજ. અધિકારીઓએ અત્યારે મોબાઈલ ચેકપોસ્ટો ચાલુ કરી, જે હવે જામનગરથી દાખલા તરીકે ગુજરાતની બહાર સુધીમાં જે પહેલાં એક ચેકપોસ્ટ આવતી એની જગ્યાએ અત્યારે 8 ચેકપોસ્ટ આવે છે. અને એને કારણે જે 5 દિવસમાં માલ પહોંચતો અગાઉના સમયમાં એ અત્યારે 8 દિવસે પહોંચે છે. અને આ નુકસાન પણ જીએસટીને કારણે થયું છે. એટલે કન્સેપ્ટ બરાબર હતો, કન્સેપ્ટ એકદમ બરાબર હતો, પણ એનું અમલીકરણ ક્યાંક ને ક્યાંક બરાબર રીતે નથી થઈ રહ્યું. બીજો તમને એક આવો જ ઉદાહરણ દઉં. જીએસટીમાં અગાઉ સર્વિસ ટેક્સ પ્રોફેશનલ્સને લાગતો, એક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, સલૂન્સ, આ બધા પ્રોફેશનલ્સને સર્વિસ ટેક્સ અમલી થતો. ત્યારે સર્વિસ ટેક્સની ચાર્જેબિલિટી એ લોકોની રિસિપ્ટ બેઝ ઉપર હતી. ઓકે. રિસિપ્ટ બેઝ ઉપર હોવાને કારણે એ લોકોને જ્યારે બિલ બનતું અને જ્યારે પૈસા આવો એ લોકોને રિસીવ થતા ત્યારે એ લોકો ટેક્સ ભરતા. જીએસટીમાં પોઈન્ટ ઓફ ટેક્સેશન આવ્યું અને પોઈન્ટ ઓફ ટેક્સેશનને કારણે જ્યારે બિલ બને છે ત્યારે ટેક્સ ભરવા માટે લાયબલ થાય છે આ જ વેપારીઓ. હવે એક સમયે આપણે સર્વિસ પ્રોવાઈડર્સ જે અત્યારના ઇન્ડિયન ઇકોનોમીમાં ડોમિનેટિંગ જીડી પાર્ટ છે કે પાર્ટનર છે, મોર દેન 50% પીપલ્સ આર બિઝીંગ ઇન સર્વિસ ઇન્ડસ્ટ્રી, બરાબર. એમાંથી 3% જો ટેક્સપેયર્સ બેઝ જોઈએ તો 3% માત્ર એવા છે કે જે ઓર્ગેનાઇઝ સર્વિસ સેક્ટર્સવાળા છે. મોર દેન 97% આર ફ્રોમ અનઓર્ગેનાઇઝ. હવે અનઓર્ગેનાઇઝ સર્વિસ સેક્ટર્સ જે છે એમાં કોણ કોણ આવશે? હું અને તમે પણ આવશું. ઓર્ગેનાઇઝમાં કોણ આવશે? બેન્કિંગ આવશે, ઇન્સ્યોરન્સ આવશે, અને આવા બધા મહારથીઓ આવશે કે જે સર્વિસ પ્રોવાઈડર્સ છે અને ઓર્ગેનાઇઝ છે. હવે ઓર્ગેનાઇઝ લોકો જ્યારે બિલ બનાવે છે તો એ લોકોને પેમેન્ટ મળે છે. અનઓર્ગેનાઇઝ લોકોમાં પણ જ્યારે ટાયર 2 ટાયર 3 સિટીઝ વાળા એટલે કે જામનગર વાળા સિટી જોઈએ તો આ પ્રોફેશનલ્સને પેમેન્ટ 4 મહિને કે 5 મહિને મળે છે. આજે મેં 100 રૂપિયાનું બિલ બનાવ્યું, 100 રૂપિયાના બિલની સામે 18 રૂપિયા ટેક્સ મેં ભરી દીધો. મને એ 100 રૂપિયા મારા અસીલ અથવા તો મારા ગ્રાહક મને 4 મહિને આપવાના છે, બરાબર છે. હવે આવી રીતે 3 મહિને મેં 18 18 18 ભર્યા તો જ્યારે 4 મહિને જ્યારે મેં 18 રૂપિયા જે મેં હું 100 રૂપિયા જે પહેલા મહિનાના પાછા આવશે ત્યારે એટલો રૂપિયા તો મારા ટેક્સમાં વયા ગયા છે. એટલે એ રોટેશન ફરતું જ રહે છે, એ રોટેશન મારું બ્લોક થઈ ગયું. હવે સર્વિસ પ્રોવાઈડર્સ એટલે કે સ્મોલ સર્વિસ પ્રોવાઈડર્સનું રોટેશન બ્લોક થવાને કારણે સ્મોલ સર્વિસ પ્રોવાઈડર્સની પરચેઝિંગ કેપેસિટી ઘટી. પરચેઝિંગ કેપેસિટી ઘટી એટલે સ્મોલ સર્વિસ પ્રોવાઈડર્સે બૂટ લેવાના બંધ કર્યા, એ લોકોએ મોજા લેવાના બંધ કર્યા. એને કારણે બૂટ ઇન્ડસ્ટ્રીમાં મંદી આવી, મોજા ઇન્ડસ્ટ્રીમાં મંદી આવી, સેમ મંદી સ્પ્રેડ થઈને બૂટ ઇન્ડસ્ટ્રીવાળાએ ટીવી લેવાના બંધ કર્યા એટલે ટીવી ઇન્ડસ્ટ્રીમાં મંદી આવી. ધીસ ઇઝ ધ રીઝન. આવું એક સેક્ટર આપણે આઈડેન્ટિફાઈડ કર્યું. આવું બીજું જે મેં કીધું કાપડના વેપારીઓનું છે. એટલે ઇકોનોમિકલ સમગ્ર બાબતને જીએસટીએ આ રીતે અસર કરી છે. એટલે સમગ્ર હું એમ કહી શકું કે માત્ર એક કલમમાં ફેરફાર કરવાથી આવતા 1.5 વર્ષમાં ઇકોનોમિકલને બુસ્ટઅપ આવી શકશે, પણ એક કલમમાં ફેરફાર કરવાથી બીજું શું નુકસાન થશે એ પણ સરકારે જોવાનું રહ્યું, અને એનાથી શું ફાયદો થશે એ પણ જોવાનો રહ્યો. ફાયદા નુકસાનને જે આ સ્લેબમાં બદલાવ થતો રહે છે એના વિશે આપ શું માનો છો? સ્લેબમાં બદલાવને ખરેખર ઇકોનોમિક સાથે ડાયરેક્ટ સંબંધ નથી, સિવાય કે એનો જ્યાં સુધી આપણે કહી શકીએ કે આ કઈ કોમોડિટી, જે કોમોડિટી જેની સાથે આ ટેક્સ સ્લેબ બંધાયેલો છે, દાખલા તરીકે બ્રાસ પાર્ટ આપણો જામનગરની ઇન્ડસ્ટ્રી છે, મેજોર પાર્ટ 18% ઇન્ડસ્ટ્રી, બરાબર છે. હવે 18%માં ઇઝ ઇટ વાયેબલ ઓર નોટ, તો 18%માં સ્ટેક હોલ્ડર કેટલા છે, આ સ્ટેક હોલ્ડરનો ઇન્ટરનેશનલ માર્કેટમાં રોલ શું છે, આ બધું જ્યાં સુધી કાયદે આપણે આઈડેન્ટિફાઈડ ન કરીએ ત્યાં સુધી ટેક્સ રેટને ઇકોનોમી સાથે ડાયરેક્ટ કોરિલેટ કરવા નકામા છે. દેવીઓ ઓર સજ્જનો, બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જામનગર કી ઓર સે મેરા નમસ્કાર. મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ, ઓર હમ આપકે બચ્ચો કી હોસલા અફઝાઈ કે લિયે હાજિર હૈ. યહાં હૈ
अनुभवी काउंसलर जिससे शिक्षा बोझ नहीं बल्कि मौज बन जाती है। 29 सालों से सफलता के शिखरों को फतह करते हुए इस वर्ष परीक्षाओं में ठकरार केवल और असौंदर्य मंथन ने गुजरात में टॉप किया है और इस वर्ष स्कूल के 75 से ज्यादा विद्यार्थियों ने हिंदुस्तान के टॉप कॉलेजेस में दाखिला लिया है। ब्रिलियंट, अ कंप्लीट स्कूल विद चांस फॉर 100% स्कॉलरशिप जो आपको रखे आगे। डेमो क्लास 25 मार्च 2019 से शुरू। एक वीक डेमो तो बनता है यारो। चेयरमैन श्री अशोक भट्ट और मैनेजिंग डायरेक्टर श्रीमती उष्मिता भट्ट, हमारी एक नई ब्रांच शुरू हो रही है, प्रगति पार्क पार्ट 2, कृष्णनगर मेन रोड। फोन लगाया जाए। ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स, लिम्डा लेन, जामनगर। ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स। अच्छा, एक सवाल वर्षो थी जे चाले छे, ज्यारथी जीएसटी अमलमां आव्युं त्यारथी अने लोकोमां पण ए लागणी छे, अने लोको हमेशा ए सवाल साथे जोडायेला होय छे के पेट्रोल अने डीजल आ बंने प्रोडक्टमां शुं जीएसटी आवशे, आपने શું લાગે છે? મારી દ્રષ્ટિએ નહીં આવે. અચ્છા, નહીં આવે. કારણ? કારણ જીએસટી થી સરકારોની આવક વધી છે, પણ અપેક્ષા કરતા થોડીક ઓછી વધી છે. અને એને કારણે જે રાજ્ય સરકારની મુખ્ય આવક જે પેટ્રોલ હતી, કેન્દ્ર સરકારની મુખ્ય આવક જે પેટ્રોલ અને ડીઝલ હતી, એ કોઈ હાલની તકે જતી કરવા માંગશે નહીં. અને એને કારણે આવક સરભર કરવા, કારણ કે આવક જો સરકારોની ઘટશે તો વિકાસના કાર્ય અટકશે. બરાબર. એટલે આવક સરભર કરવા હાલની તકે પેટ્રોલ અને ડીઝલ ઉપર જીએસટી લાવવું, મારી દ્રષ્ટિએ સરકાર નહીં જોખમ લે, એવું જોખમ નહીં લે. અચ્છા, એકદમ એક અંતિમ સવાલ આજ માટે તમને પૂછવો છે. હમણાં જ બજેટ નવી સરકાર આપવા જઈ રહી છે, ત્યારે આપને શું લાગે છે જીએસટીને લઈને નવી સરકાર પોતાના નવા 5 વર્ષના રોડમેપ માટે શું બદલાવ લાવશે? બજેટ, હું આપને એક વસ્તુ ચોખવટ કરી દઉં કે જીએસટી માટેના કોઈ પણ બદલાવ જીએસટી કાઉન્સિલ કરે છે. જીએસટી કાઉન્સિલના સૂચન અથવા તો જીએસટી કાઉન્સિલની અનુમતિ અથવા તો જીએસટી કાઉન્સિલના રેકમેન્ડેશન વગર કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના બદલાવ કરી શકતી નથી. હવે આના હિસાબે જ્યારે પણ બજેટ આવશે ત્યારે જીએસટી કાઉન્સિલ જે હમણાં જેની મિટિંગ 21 જૂને પૂર્ણ થઈ, એના કોઈ સૂચનો જો કેન્દ્ર સરકારને કરેલા હશે તો એ સૂચનોનું પાલન માત્ર કેન્દ્રીય બજેટમાં થશે અથવા તો રાજ્યના બજેટમાં થશે, એ સિવાય કોઈ પણ વસ્તુ જીએસટીની બજેટમાં આવશે નહીં. આપણે વોટ ઓન એકાઉન્ટમાં જોયેલું કે જીએસટી કાઉન્સિલને કેન્દ્ર સરકારે બજેટની સ્પીચ દ્વારા એનાઉન્સ કર્યું હતું કે સિમેન્ટના દર ઉપર 28 માંથી 18% કરવું જોઈએ. બરાબર છે. જે જીએસટી કાઉન્સિલે ચર્ચા પછી નકાર્યું કે ના, 18% થવાથી સરકારને ફાયદો નથી. તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર, મેં અગાઉ કીધું જે ફાયદો અને નુકસાન જે છે, કે પોતે ઈચ્છે તો પણ અમુક વસ્તુ ન કરી શકે અને અમુક વસ્તુ ન ઈચ્છે તો પણ કરવી પડે. તો મને બજેટને અને જીએસટીમાં કોઈ પણ પ્રકારના ફેરફારની આશા નથી. તો અક્ષતભાઈ, આપે જે રીતે વાત કરી કે બજેટમાં જીએસટીનો પાર્ટ નહીં આવે ક્યાંય પણ, પણ એઝ અ ટેક્સેશન પ્રેક્ટિસ આપ જે રીતે કરો છો, આપને શું લાગે છે જીએસટીનું ભવિષ્ય અથવા સરકાર ભવિષ્યમાં જીએસટી માટે શું પગલાં લેશે? આજની તારીખે જીએસટીનું સ્ટ્રક્ચર જે 28 માર્ચ 2017 પાર્લામેન્ટમાં રજૂ થયું હતું અને આજે જે છે એમાં 500 થી વધારે સુધારાઓ થઈ ચૂકેલા છે આટલા સમયમાં. એ દેખાડે છે કે સરકાર સૌથી પહેલા જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવામાં ઉતાવળ કરી ગઈ. ઓકે. સારી રીતે અથવા તો પોઝિટિવ મેનરમાં જોઉં તો સરકાર એટલી રિસ્પોન્સિવ છે કે જે જગ્યાએ સુધારા કરવાની જરૂરત લાગે છે ત્યાં સુધારા કરે પણ છે. બે બાજુથી અર્ગટન વકીલ છું, કરી શકું. આજે જીએસટી ઇઝ મોર કોમ્પ્લેક્સ.
અને મોર કોમ્પ્લેક્સ હોવાને કારણે જીએસટીમાં ભવિષ્યમાં સરકાર બે જ વસ્તુ ઉપર ફોકસ કરે તો સારું રહેશે. સૌથી પહેલાં ડીલર્સ કે જે એકચ્યુઅલ ટેક્સપેયર્સ છે, જેની આજે કમ્પ્લાયન્સ કોસ્ટ જે લગભગ 30,000-40,000 પર ડીલર પર યર થઈ ગઈ છે, ઓકે, ઓછામાં ઓછી બરાબર છે, આ કેમ ઓછી કરાવી શકે? અને બીજું, ટેક્સેશનના કેટલા બધા સિમ્પ્લિફિકેશન લઈ આવી શકે કે હજી જે પ્રોસિજરમાં કોમ્પ્લેક્સિટીઝ છે એને આઈડેન્ટિફાઈડ કરે, એના સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચાઓ કરે અને આને સિમ્પ્લિફિકેશન્સ કઈ રીતે કરી શકે, આ બાબતે સરકાર પગલાં લે તો સૌથી વધુ ઉત્તમ છે. હું એમ નથી કહેતો કે સરકાર નથી લેતી, 500 સુધારાઓ જે છે એમાંથી બની શકે 300 સુધારા અથવા તો 250 સુધારાઓ એવા પણ હશે કે જે સિમ્પ્લિફિકેશન તરફના હોય, પણ બાકીના 250 સુધારા એવા પણ છે કે જે કોમ્પ્લેક્સિટી વધારતા હોય. તો ટેક્સેશન શુડ બી ધ સ્મૂધર વે, સ્મૂધેસ્ટ લેવલથી તમે ટેક્સ ભરી દો અથવા તો તમે ટેક્સ કલેક્ટ કરી લ્યો તો પણ વેપારીને એકચ્યુઅલ ટેક્સપેયરને કોઈ નુકસાન ન થાય એવી પોઝિશન અથવા તો એવી સિસ્ટમ એ જીએસટીનું આઈડિયલ ભવિષ્ય છે. ઓકે, પણ હવે બીજી એક વસ્તુ કહું, પોલિટિક્સ ઇઝ ડોમિનેટિંગ એવરીથિંગ. આજે જે જે કોઈ રાજ્યોએ પોતાની આવકો જે વેટ, એન્ટરટેઇનમેન્ટ ટેક્સ, આલ્કોહોલ ઉપરનો ટેક્સ આ બધો જતો કરી અને જીએસટીને ઇમ્પ્લિમેન્ટ કરેલ છે, એ લોકોને આજે કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક કમ્પેન્સેશન આપે છે. ઓકે, તમને 10,000 કરોડની તમારી આશા હતી આવકની, તો આવતા વર્ષે તમારી 12,000 કરોડની થશે. હવે 12,000 કરોડથી કેટલી ઓછી થઈ એવું માનીને એટલા રૂપિયા સરકાર સરભર કરે છે. હવે જે આ કમ્પેન્સેશન ઇઝ ફોર ફ્યુ યર્સ, ઓકે, આ ફ્યુ યર્સમાં જેવું કમ્પેન્સેશન પૂરું થશે ત્યાં સુધી જીએસટી કાઉન્સિલ સાથે રાજ્યોનો નાતો અત્યારે છે એવો જ રહેશે એવું ઘણા લોકો માની રહ્યા છે. જેવો કમ્પેન્સેશનનો પીરિયડ પૂરો થશે, એવું જો પોલિટિકલી ડાયવર્સિટીઝ ન આવે તો કોઈ વાંધો નથી, પણ જો ક્યાંક ક્યાંક ડાયવર્સિટીઝ રાઇવલીઝ આવે તો એવું બની શકે છે કે ઘણા રાજ્યો પોતાના અલગ જીએસટીના કાયદા બનાવી, એ શક્ય છે, શક્ય છે. અને કમ્પેન્સેશન ટાઈમ પૂરો પીરિયડ પૂરો થયા પછી એની શક્યતા ખૂબ વધારે. અચ્છા, અને એ થયા પછી બની શકે કે એવો પણ પીરિયડ આવે કે જેમાં બ્રાસપાટ જેની આપણે વાત કરીએ છીએ, જેમાં CGST 9% હોય અને SGST 5% પણ હોય અને 10% પણ હોય. અચ્છા, એમાં વધારો ઘટાડો થઈ શકે, થઈ શકે છે, અથવા તો એની સિસ્ટમમાં વધારો ઘટાડો થઈ શકે છે. અગાઉના સમયમાં લગભગ 2007માં પણ કેન્દ્ર સરકારે અને આપણી રાજ્ય સરકારને ફંડની વહેંચણીમાં આવી જ રીતે વેટ પછી આવેલી આવકની વહેંચણીમાં કંઈક લોચો થયેલો હતો. પોલિટિકલ મને બહુ એટલી ખબર નથી પડતી, પણ એને હિસાબે રાજ્યના વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં 2% ઘટાડો, એટલે કે એ લોકો જ્યારે ગુજરાત બહાર માલ વેચે ત્યારે એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ 2% ઓછી મળશે એવો કાયદો ગુજરાતે પણ કરવો પડ્યો હતો. અચ્છા, એટલે આવી શક્યતા જ્યારે ગુજરાત અને ત્યારે, કારણ કે ગુજરાત અને કેન્દ્રમાં અલગ અલગ સરકારો હોય, આવી શક્યતાઓ જ્યારે ભવિષ્યમાં સર્જન થશે ત્યારે બની શકે આફ્ટર કમ્પેન્સેશન ટેસ્ટનું જે પીરિયડ છે એ ઓવર થાય પછી રાજ્યો પોતપોતાના અલગ ફોર્મેશન ચાલુ કરી દે, અને જ્યારે ચાલુ કરી દેશે ત્યારે ઇટ વિલ બી ધ વર્સન પોઝિશન. પણ આપણે ઓપ્ટિમિસ્ટિક રહીએ, ઓપ્ટિમિસ્ટિક રહીને વિચારીએ તો ઘણું સારું એક માળખું તૈયાર થઈ રહ્યું છે, તૈયાર થઈ રહ્યું છે. ઇન્ડિયન ગુડ્સને
ઇન્ટરનેશનલ માર્કેટમાં કોમ્પિટિટિવનેસ ઊભી કરવા માટે થઈને જીએસટીએ આજની તારીખે ખૂબ મદદ કરેલ છે. ઇન્ડિયન ગુડ્સ ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યારના ચાઇનાની સાથે સાથે ઊભો રહી શકે છે. આની અને ભવિષ્યમાં રાજ્ય કે કેન્દ્રના પોલિટિક્સને ઓવરલુક કરીને આજે જે રીતનું કોઓપરેટિવ ફેડરલિઝમનું માહોલ છે એ ભવિષ્યમાં જળવાઈ રહેશે. થોડી કોમ્પ્લેક્સિટીઝ, થોડા ક્લેરિફિકેશન્સ ને એ બધું જે રોજિંદી પ્રવૃત્તિઓ છે એ પૂર્ણ થશે તો એક સરસ ટેક્સ સિસ્ટમ આપણી સામે આવશે અને સરસ ટેક્સ સિસ્ટમ્સને કારણે વેપારીઓ ટેક્સ ભરતા હશે તો એને ખબર પણ નહીં પડે કે એ લોકો ટેક્સ ભરે છે. સિસ્ટમ ઓપરેટેડ બધું હશે, તમે બિલ ઓનલાઈન બનાવતા હશો એના ઉપરથી ટેક્સ તમારા બેંકમાંથી ઓટોમેટિક ડિડક્ટ થઈ જતો હશે. એવું પણ હોઈ શકે, ડિજિટલ ઇન્ડિયા અને જીએસટી નેટવર્કનું એક સરસ કોમ્બિનેશન્સ ગવર્મેન્ટ ફોર્મ્યુલેશન્સ કરી રહી છે અને એને હિસાબે બની શકે કે ભવિષ્યમાં અમારા જેવા ટેક્સ પ્રોફેશનલની જરૂર પણ ન રહે. તો આવું એક વાતાવરણ સરકાર વેપારીઓને માટે ઊભું કરે તો ધેટ વિલ બી ધ બેસ્ટ પોઝિશન ફોર ધ ઇન્ડિયન ઇકોનોમી એઝ વેલ એઝ ઇન્ડિયન ટેક્સ. સાચા અર્થમાં જીએસટીનું ઇમ્પ્લિકેશન થશે. હાજી, તો બસ આ જ વાત સાથે અને ભારત વર્ષમાં એક આવા જ ઉજ્જવળ ભવિષ્યની આપણે અપેક્ષા રાખીએ વાત સાથે અક્ષતભાઈ આપ અમારી સાથે જોડાયા એ બદલ ફરીથી નોબત પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અક્ષતભાઈ આજે આપણી વચ્ચે જોડાઈને પ્રયાસ કર્યો કે આપણા જીએસટી અંગેના જે પાયાનો સવાલો છે એનો આપણી વચ્ચે જવાબ આપે અને આ જ રીતે અમે અલ્પ સંવાદમાં આપની સાથે જુદા જુદા ક્ષેત્રની જુદી જુદી પ્રતિભાવોને જોડતા રહેશું. આપ જોતા રહો અને અમારી સાથે જોડાયેલા રહો નોબત ઓફિશિયલ પર અલ્પ સંવાદમાં.